चालो बाळको, आजे आपणे प्रज्ञा धोरण एक गणित एकम एक एना विशे भणीशुं। चालो शरू करीए। अहीं पहला ज पाना ऊपर आपेलुं छे, प्यालानी बहारनी रहेली वस्तु ऊपर टीक करो। हवे आ प्यालो तमे लोको जोई शको छो, एनी बहार आ जे बधी वस्तु छे ए प्यालानी अंदर छे, आपणे एनी बहारनी वस्तु पर टीक करवानी छे। आ पेन एनी बहार छे, संचो ए बी प्यालानी बहार छे, અને ચોપડી ગણિતની એ પણ પ્યાલાની બહાર છે। તો ચાલો આપણે આ ત્રણે ઉપર આવી ટીક કરી દઈએ, આ આ સંચો અને આ ચોપડી થઈ ગયું। હવે નીચે જુઓ એમાં શું લખ્યું છે, કબાટની અંદર રહેલ વસ્તુ ઉપર ટીક કરો। હવે આ એક કબાટ આપ્યું છે, કબાટની અંદર આ બધી વસ્તુ છે, જ્યારે આ ખુરશી પછી બેટ બોલ આ બધું કબાટની બહાર છે। આપણે આમાં શું કરવાનું છે, કબાટની અંદર રહેલી વસ્તુ, અંદર શું છે તો આ પેન સ્ટેન્ડ, આ ઘડિયાળ, આ ચોપડીઓ, પછી આ ફ્લાવર વાસ, પછી આ બેગ બોટલ અને આ બધા નાના નાના બોલ્સ, આ બધી જ વસ્તુ કબાટની અંદર છે, તો આપણે એની ઉપર ટીક કરીશું। ચાલો આ પૂરું થયું, હવે પાછળ જોઈએ। ચાલો આમાં શું આપ્યું છે તો જોઈએ, મોટા ઉપર ખરાની નિશાની અથવા ટીક કરો। હવે આ એક હિપોપોટેમસ છે અને એક નાનું કૂતરું છે, ગલુડિયું છે, તો આ બેમાં મોટું શું હે ને, તમે તરત કહેશો કે આ હિપોપોટેમસ મોટો છે, તો આપણે એની ઉપર ટીક કરી દઈએ। હવે ચાલો નીચે જોઈએ, એમાં લખ્યું છે નાના ઉપર ટીક કરો। હવે આ બે પાંદડા છે, આ બે પાંદડામાં નાનું પાંદડું કયું દેખાય છે હે ને, આ છે ને, બસ તો આપણે એની ઉપર ટીક કરીશું। હવે એક ખિસકોલી છે અને જોડે ગાય છે, આ બેમાં નાનું કયું છે, શું કીધું, ખિસકોલી ને, બસ તારે ખિસકોલી ઉપર ટીક કરી દઈએ। ચલો હવે છે કે નાના પૈડા પર ટીક કરો। હવે આ ચિત્રમાં તમને પૈડા કેટલા દેખાય છે, બે છે ને, એક આ બાળક ચલાવે છે, એક આ બાળક ચલાવે છે। હવે એ બે પૈડામાં નાનું પૈડું કયું છે, આ હે ને, ચલો એની ઉપર ટીક કરી દઈએ। ચલો હવે આ બાજુ સૌથી નાના ઝાડ પર ટીક કરો। હવે આપણે અહીંયા કેટલા ઝાડ છે, ત્રણ ઝાડ છે, હવે એમાં સૌથી નાનું ઝાડ કયું દેખાય છે, આ છે ને, ચલો આપણે એની ઉપર ટીક કરી દઈએ। હવે એવું લખ્યું છે કે સૌથી મોટા પ્રાણી પર ટીક કરો। હવે જો અહીંયા એક ગલુડિયું આપ્યું છે, કૂતરું છે, પછી એની પાછળ નાનું નાનું બિલાડી જેવું જાય છે, એની પાછળ મોટા હાથી ભાઈ છે, તો પછી આ ત્રણમાં મોટું પ્રાણી કયું થયું, એને હાથીભાઈ ને, સરસ, બાળકો ઘણા હોશિયાર છે। ચલો સૌથી નાના ફળ પર ટીક કરો। હવે અહીંયા મોટું તરબૂચ છે, નાની નાની ચેરી છે અને એક કેરી છે, હવે આ ત્રણમાં સૌથી નાનું તમને કયું દેખાય છે, આ ચેરી ને, બસ તો આપણે એની પર ટીક કરીએ। જો આ છોકરો પરપોટા ફૂલાવે છે, તમે પણ ફૂલાયા છે ને આવા, ઘણી વાર મેળામાં જાઓ છો તો લાવો છો ને આવું બધું। સૌથી મોટા પરપોટા પર ટીક કરો। હવે જો આ આ તો હજી નીકળે જ છે, જોડે આ બધા નીકળ્યા છે, એમાં સૌથી મોટું કયું છે, આ, તો આપણે એની ઉપર ટીક કરીશું। ચાલો હવે આગળ છે ઉપર અને નીચે, તો અહીંયા એક લપસણી ખાતા બાળકો દેખાય છે, અહીં ઝાડ છે,
એની ઉપર પણ પક્ષી બેઠું છે, નીચે બિલાડી બેઠી છે. તો જો જે બાળક ઉપર બેઠું છે એની ઉપર ઉપર લખ્યું છે, અને જે બાળક હજી નીચે છે એની જોડે નીચે લખ્યું છે. પક્ષી ઉપર છે તો એની જોડે ઉપર લખ્યું છે, અને બિલાડી નીચે છે તો એની જોડે નીચે લખ્યું છે. હવે નીચે જુઓ, એક કુંભારનું ચિત્ર આપેલું છે. સૌથી ઉપરના માટલા પર ટીક કરો. આ માટલાના ચિત્ર છે, એણે ઉપરા છાપરી મૂક્યા છે બનાવીને. હવે આમાં સૌથી ઉપરનું કયું છે માટલું? આને તો આપણે એની ઉપર ટીક કરી દઈશું, બરાબર. હવે અહીંયા પગથિયા છે, અને પગથિયામાં શું લખ્યું છે? પગથિયામાં નીચે ઊભેલા પ્રાણી પર ટીક કરો. એક નીચે ઊભો છે અને એક છે એક ઉપર ચડી ગયું છે. તો આમાં આપણને પૂછ્યું છે શું? કે નીચે ઊભું હોય ને એની ઉપર ટીક કરવાનું. તો આ પ્રાણી છે સૌથી નીચે છે, એટલે આપણે એની ઉપર ટીક કરી દઈશું. ચાલો મિત્રો, હવે આ જોઈએ. ઘરથી નજીકની ચકલી પર ટીક કરો. જુઓ, ઘર દેખાય છે ને સરસ મજાનું. હવે એમાં બે ચકલી છે ચિત્રમાં, એક આ છે અને એક આ છે. તો આપણને નજીકની કઈ છે? આ છે, એ તો દૂર છે ઘરથી, અને આ નજીક છે, એટલે આપણે એની ઉપર ટીક કરીશું. ઝાડથી દૂરની બિલાડી પર ટીક કરો. જુઓ, આ ઝાડ છે, એની નીચે ઉંદરભાઈ છે, ઉંદરભાઈ, પછી અહીંયા આગળ એક બિલાડી છે અને અહીંયા એક બીજી બિલાડી છે. તો આમાં દૂર કઈ છે બિલાડી? આ બેમાં આ ને. તો બસ, આપણે એની ઉપર ટીક કરી દઈશું. સરસ મિત્રો, બીજું આવતા વિડીયોમાં હો ને. હવે તમે પણ તમારી ચોપડીમાં ભરી દેશો ને ચોક્કસથી ને. સરસ, ચાલો મિત્રો આવજો.